નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં નિરીક્ષકો તરીકે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી ભારતીબેન શિયાળ અને મહેન્દ્ર સરવૈયા દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ગઈકાલે કાલોલ તાલુકા માટે ચોપન જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જે પૈકી આઠ જેટલા દાવેદારો ઘોઘંબા તાલુકામાંથી કાલોલ વિધાનસભા માટે દાવેદારી કરી છે જે પૈકી પૂર્વ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ રંગેશ્વરીબેન રાઠવા કૈલાસબેન પરમાર જયપાલસિંહ રાઠોડ દીપકભાઈ જોશી હિંમતભાઈ બારિયા અને નરવસિંહ બારિયાનાઓએ કાલોલ બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે આજ રોજ હાલોલ વિધાનસભા માટે પણ સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં વીસ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે જેમાં મુખ્યત્વે વર્તમાન ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમાં સુભાષભાઈ પરમાર લાલા બાપુ ભરતભાઈ બારિયા સહિતના કાર્યકરોએ હાલોલ વિધાનસભા માટે ટિકિટની માગણી કરી છે ભારતીય જનતા પાર્ટી માટે હાલોલ અને કાલોલ વિધાનસભામાં ટિકિટની ફાળવણી કરવી એ ખરેખર ખૂબ જ માથાના દુખાવા સમાન સાબિત થાય તેમ લાગી રહ્યું છે કારણ કે કાલોલ વિધાનસભા માટે ચોપ્પન જેટલા મૂર્તિયાઓ મેદાનમાં ઉતર્યા છે અને ટિકિટની માગણી કરી છે ત્યારે હાલોલ વિધાનસભામાં પણ વીસ જેટલા ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે તે હવે જોવાનું રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે મુશ્કેલીજનક પરિસ્થિતિ હાલોલ અને કાલોલ બેઠકમાં ઉમેદવારોની જાહેરાત કરવા માટે થઈ શકે તેવું લાગી રહ્યું છે વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવા કે પછી કોઈક નવા ઉમેદવારને તક આપવી તે હવે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યાલય નક્કી કરશે